नमस्कार विद्यार्थी मित्रों, केपी इंस्टीट्यूट मां धोरण 12 गणित प्रकरण 7 संकलन मां आप सर्वे विद्यार्थी मित्रों का हार्दिक स्वागत छे। मित्रों, आज अपने संकलन नी आगळनी चर्चा मां संकलन ना कार्य नियमों नी चर्चा करीशुं। शुरुआत मां त्रण कार्य नियमों नी चर्चा करीशुं, त्यारबाद तेना उपरना केटलाक प्रॉब्लेम जोईशुं अने पछी बाकी बे कार्य नियमोनी चर्चा करीशुं। चलो मित्रों, तो जोईए आपणे संकलनना कार्य नियमो। एमां पहेलो कार्य नियम छे आ इंटीग्रल के टाइम्स एफ एक्स डीएक्स। जो आपने आवुं इंटीग्रल हो, मतलब के कोई पण विधेयनी साथे कोईक अचळांक के गुणायेलो होय तो ए अचळांक संकलननी अंदरथी बहार निकळी जशे। के इंटीग्रल एफ एक्स डीएक्स આવી રીતનું બનશે। આવું જ આપણે વિકલનની અંદર જોતા હતા d / dx કે એફ એક્સ હોય તો કે બહાર નીકળી જાય પછી d / dx એફ એક્સ લખવામાં આવે। ત્યાર પછી બીજો કાર્ય નિયમ છે ઇન્ટિગ્રલ બે વિધેયનો સરવાળો આપણે લઈએ એફ એક્સ + gx dx। અહીંયા બે વિધેયના સરવાળાનું સંકલિત કેટલો મળે તો કે તે વિધેયના સંકલિતનો સરવાળો થાય। તો fx નું સંકલિત ઇન્ટિગ્રલ fx dx + ઇન્ટિગ્રલ gx dx। તો વિધેયના સરવાળાનો સંકલિત બરાબર વિધેયના સંકલિતોનો સરવાળો। અને ત્રીજો નિયમ આપણે લઈએ ઇન્ટિગ્રલ fx - gx। આવું આપણે લઈએ તો આ શું થશે તો કે વિધેયની બાદબાકી છે તો વિધેયની બાદબાકીનું સંકલિત બરાબર તે વિધેયની સંકલિતનો બાદબાકી અથવા સંકલિતનો તફાવત કહીએ આપણે। તફાવત હંમેશા ધન સંખ્યા સાથે સંકળાય છે। તફાવતનો મતલબ થાય છે ધન બાદબાકી। આપણે અહીંયા ખબર નથી કોણ ધન કોણ મોટું છે અને કોણ નાનું મૂલ્ય આપશે, એટલે આપણે આ ક્રમની અંદર જ જવાનું। fx - gx છે તો કૌંસ છૂટા પાડીએ એ રીતે, ખરેખર તો કૌંસ છૂટા પાડતા નથી પણ આપણને એવું દેખાય કે અહીંયા કૌંસ છૂટા પડે છે, કૌંસ છૂટા નથી પડતા। આ એક નિયમ છે, આ પ્રમેય છે, આની સાબિતી આપવી પડે કે આના બરાબર આ થાય, આના બરાબર આ થાય, આના બરાબર આ થાય। તો ત્રણ કાર્ય નિયમો જે છે એનો આપણે દાખલાઓ ગણતી વખતે ઉપયોગ કરીશું। આને વ્યાપક સ્વરૂપની અંદર આપણે લખવું હોય તો પણ લખી શકાય। ધારો કે અહીંયા એફ અને જી બે વિધેયનો સરવાળો છે એટલે બદલે 3 5 7 પછી 50 ગમે તેટલા વિધેય વ્યાપક રીતે જો આપણે કહીએ વ્યાપક રીતે ઇન્ટિગ્રલ f1x + f2x + f3x + fnx આવી રીતનું n વિધેયોનો સરવાળો હોય। હવે n એટલે કેટલા? તો કે ગમે એટલા, જે ને જે લેવા એટલે 2 હોય, 3 હોય, 5 હોય, 25 હોય, n બરાબર ગમે તેટલા। તો આનો મતલબ થશે ઇન્ટિગ્રલ f1x dx + ઇન્ટિગ્રલ f2x dx + ઇન્ટિગ્રલ f3x dx + ડોટ 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 + ઇન્ટિગ્રલ fnx dx। તો આ રીતે વ્યાપક રીતે થઈ। અહીંયા સરવાળો છે એની બદલે કોઈક જગ્યાએ વચ્ચે માઇનસ આવતું હોય બરાબર છે તો આ 1 અને 2 નો એકસાથે ઉપયોગ થાય, 3 3 નો પણ એકસાથે ઉપયોગ થઈ શકે અને સહગુણકમાં કાઈ પણ આવતું હોય તો સહગુણક બહાર નીકળી જાય। તો આ ત્રણે ત્રણ નિયમોનો એક સાથે ઉપયોગ પણ કરવાનો આવે। ચાલો મિત્રો, આપણે સ્વાધ્યાય 7.1 ની અંદર એક્ઝામ્પલ નંબર પહેલા 5 જોવાના છે। એના માટે આપણે ટાઇટલ આપ્યું છે અહીંયા નીચે આપેલા વિધેયોના પ્રતિવિકલિત, પ્રતિવિકલિત મતલબ વિકલનની ઉલટી ક્રિયાથી પ્રતિવિકલિત, અને પ્રતિવિકલિતનું બીજું નામ અનિયત સંકલિત કહેવાય। શા માટે અનિયત? કારણ કે આપણને ખબર છે ત્યારે પ્રતિવિકલિત આપણે મેળવશું એ વખતે અચળાંક સી આવે છે, એ સી અનિશ્ચિતતા દર્શાવે છે, એના માટે અનિયત કહેવામાં આવે છે, અનિયત સંકલિત। અને એ નિરીક્ષણની રીતે શોધવાનું, મતલબ કે આપણે લાસ્ટ વિડીયોની અંદર જે સૂત્રો મેળવા એ સૂત્રોથી નહીં પણ આપણે અહીંયા વિચારવાનું છે। એક્ઝામ્પલ 1 આપણે જોઈએ સાઇન 2x આપ્યું છે તો સાઇન 2x એ કયા વિધેયનું વિકલન કરવાથી આપણને મળ્યું છે એ આપણે વિચારવાનું છે બરાબર। તો નિરીક્ષણ પદ્ધતિથી આપણે દાખલો ગણવાનો છે એક્ઝામ્પલ નંબર 1। ઓકે ચાલો, તો હું વિચારું સાઇન નું વિકલન તો કોસ થાય છે એ મને ખબર છે,
કોસ નું વિકલન સાઈન થાય છે, તો અહીંયા સાઈન ટુ એક્સ છે એને બદલે હું એક એવું વિધેય ધારીશ એફ એક્સ કે જેમાં કોસ આવતું હોય. તો ધારો કે એફ એક્સ ઇક્વલ ટુ કોસ ટુ એક્સ, આવું હું વિધેય ધારી લઉં છું, બરાબર છે. તો આમાંથી હું ડી બાય ડી એક્સ મેળવું, ડી બાય ડી એક્સ એફ એક્સ, તો આ કેટલું થશે? તો કે કોસ નું વિકલન માઇનસ થાય, માઇનસ માં આવે એટલે માઇનસ કોસ નું સાઈન 2x, અને પછી 2x નું વિકલન આપણે પાછું કરીએ એટલે એ 2 આવશે, બરાબર છે. તો મને જો અહીંયા sin 2x મળ્યું, આ sin 2x મારે અહીંયા જોઈતું, ઓકે. હવે આ જે d/dx fx માં આપણે એટલું મળ્યું છે એમાંથી આ માઇનસ 2 આપણે થોડુંક આને વ્યવસ્થિત લખીએ, માઇનસ 2 ઇન્ટુ sin 2x. હવે માઇનસ 2 થી બે બાજુ આપણે ડિવાઈડ કરીએ આને, તો આ શું બનશે? માઇનસ 1 અપોન 2 d/dx fx ઇક્વલ ટુ માઇનસ 1 અપોન 2 થી ડિવાઈડ કરીએ એટલે માઇનસ માઇનસ પ્લસ, 2 ટુ કેન્સલ એટલે sin 2x. હવે વિકલન ની અંદર આપણે ખબર છે અચળાંક, જે મેં હમણાં કાર્ય નિયમ માં તમને કીધેલું કે k અચળ બહાર નીકળે, તો અહીંયા બહાર છે તો એ અંદર બી જઈ શકે, એટલે આને શું લખશું આપણે? d/dx માઇનસ fx ડિવાઈડ બાય 2, માઇનસ 1 અપોન 2 અંદર ગયું એટલે માઇનસ 1 અપોન 2 અંદર ગયું એટલે fx બાય 2 ઇક્વલ ટુ sin 2x. અને તેથી હવે આ dx ને હું આ બાજુ લઈ જાઉં અને આ d ને સંકલન ચિહ્નમાં ફેરવું, તો આ શું બનશે? માઇનસ fx ડિવાઈડ બાય 2 ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ sin 2x dx, એટલે ધેરફોર ઇન્ટિગ્રલ sin 2x dx ઇક્વલ ટુ માઇનસ fx, એટલે આપણું શું હતું? cos 2x, તો cos 2x ડિવાઈડ બાય 2. તો આ નિરીક્ષણ પદ્ધતિ કઈ રહી આપણે? આમાં સંકલનના સૂત્રનો ઉપયોગ કર્યો નથી, બરાબર. સંકલનના સૂત્રનો ઉપયોગ કરવો હોય તો બી કરી શકાય, આપણને ખબર છે sin નું વિકલન નેગેટિવ cos x થશે, તો એ આધારે બી આપણે કરવું હોય તો કરી શકાય, બરાબર. દાખલા તરીકે હું તમને કહું સીધું સૂત્ર મુજબ, તો સૂત્ર મુજબ આપણે આવું લખ્યા, ઇન્ટિગ્રલ sin 2x dx બરાબર sin નું સંકલન શું થાય? માઇનસ cos, તો માઇનસ કોસ, પછી જે હોય તે મૂકવાનું, અને એક્સ નો જે સહગુણક છે એ છેદમાં લખવાનો ડીઆઈ બાય ટુ પ્લસ સી. જો અહીંયા અચળાંક સી આવ્યું ને એટલે અનિશ્ચિત થયું, અચળાંક ની કિંમત કઈ છે આપણને ખબર નથી, અને એટલા માટે એ અનિયત સંકલિત થયું. અહીંયા પણ આપણે પ્લસ સી લખવું જોઈએ, આને અહીંથી આપણે આમ ફેરવીએ અને અહીંયા આપણે પ્લસ સી લખવું જોઈએ, એટલે આ બાજુ પ્લસ સી ઉમેરી દઈએ, પ્લસ સી ઇક્વલ ટુ, અહીંયા ભલે પ્લસ સી નથી પણ કારણ કે પ્લસ સી માં તમે વિકલન કરવા જશો એટલે સી નું વિકલન શૂન્ય થઈ જશે, એટલે અહીંયા તમે ખરેખર લખો પ્લસ જીરો, તો જીરો નું વિકલન અહીંયા જીરો નો સંકલિત સી થશે આપણને, તો અહીંયા પ્લસ જીરો લખવાની જરૂર નથી, સીધું તમે સી ઉમેરી દો, બે બાજુ વિકલન કરો એટલે આનું વિકલન જીરો થઈ જાય, એટલે આ રીતે અને આ મળે તમને. તો આ સીધા સૂત્રની મદદથી, સીધા સૂત્રમાં બે સ્ટેપમાં જ થશે એ, તો પછી આપણે આગળ કરીશું પેલા પાંચ દાખલાઓ સમજ્યા પછી. તો નિરીક્ષણ પદ્ધતિ કરવાની છે કે કોનું સંકલિત હશે. ગઈકાલના વિડીયો ની અંદર આપણે જોયું, મેં પ્રશ્ન પૂછ્યો હતો કે આ x સ્ક્વેર આપણે કોઈ વિધેય લઈએ fx બરાબર x સ્ક્વેર, તો આમાંથી આપણે વિકલિત મેળવ્યું fx બરાબર 2x, તો 2x છે એ કયા વિધેયનું વિકલિત છે? x સ્ક્વેર નું વિકલિત છે, તો આ નિરીક્ષણ કર્યું આપણે 2x કોનું વિકલિત છે, એમ sin 2x છે કોનું વિકલિત છે, તો sin 2x એ નેગેટિવ cos 2x / 2 નું વિકલિત છે, આનું વિકલન કરો એટલે આ મળશે. જો sin cos નું માઇનસ sin થાય એટલે માઇનસ માઇનસ પ્લસ sin 2x, 2x નું 2 મૂકીએ એટલે 2 2 કેન્સલ થઈ જાય તો sin 2x મળે. તો આ પદ્ધતિને નિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. આવી જ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ, તો હવે તમને તરત ખ્યાલ આવશે એક્ઝામ્પલ 3 કેવી રીતનો થશે. આ એક્ઝામ્પલ 2 સોરી, તો એક્ઝામ્પલ 2 માં આપણે નિરીક્ષણ પદ્ધતિ લઈએ, તો અહીં ધારો કે fx બરાબર આપણે કેટલા લઈશું? તો કે cos આપણે જોઈએ એટલે હું sin 3x લઈશ, કારણ કે sin નું વિકલન cos મળશે, તેથી આમાંથી મળે આપણે d/dx fx equal to cos નું sin નું વિકલન cos 3x, અને 3x નું પાછું વિકલન 3, અને 1 upon 3 લઈ લઈએ આપણે, સીધું અંદર જવા દઈએ તો પણ ચાલે, fx divide by 3 equal to cos 3x, therefore integral cos 3x dx equal to, આ dx આ બાજુ લીધા, આ d નું સંકલન ચિહ્ન કર્યું, fx divide by 3, fx divide by 3, fx એટલે આપણું sin હતું, તો 1 upon 3 sin 3x. તો આ નિરીક્ષણ પદ્ધતિ દ્વારા આપણને સંકલિત મળ્યું.
એજ રીતે એક્ઝામ્પલ 3 આપણે જોઈએ નિરીક્ષણ પદ્ધતિ દ્વારા શું કરવું તે બરાબર ચાલ મિત્રો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 3 નિરીક્ષણ પદ્ધતિ થી એક્ઝામ્પલ નંબર 3 અહીંયા e રેઝ ટુ 2x છે e રેઝ ટુ x નું વિકલન તેનું તે જ થાય આપણને ખબર છે એટલે આપણે આનું આ જ વિધેય ધારી લઈએ ધારો કે fx equal to e raised to 2x હવે આમાં વિકલન કરીએ તેથી d/dx fx equal to e raised to 2x અને 2x નું વિકલન 2 બધાને 2 વડે ભાગી દઈએ તો 1/2 અહીંયા 2 વડે ભાગું ની 1/2 વિકલન ની અંદર લઈ શકાય એટલે d/dx fx divided by 2 equal to e raised to 2x હવે આ dx ને આ બાજુ લઈ જઈએ અને d નું સંકલન ચિહ્ન બનાવીએ એટલે ઇન્ટિગ્રલ e raised to 2x dx equal to fx divided by 2 અને fx એટલે આપણે હતું e raised to 2x divided by 2 મેં હમણાં તમને સાઈન માં કીધું તો સાઈન નું માઇનસ cos 2x અને x નો સહગુણક 2 છેદમાં લખવાનો એ જ રીતે અહીંયા પણ તમે જુઓ x નો સહગુણક 2 છેદમાં લખવાનો આમાં પણ થઈ તું cos 3x નું sin 3x અને x નો સહગુણક છેદમાં એટલે 1/3 sin 3x એ રીતે ચોથો ને પાંચમો બે દાખલા તમારે જાતે નિરીક્ષણ પદ્ધતિથી ગણવાના છે હોમવર્ક બરાબર અહીંયા આગળ કાર્ય નિયમ જેવું છે પણ કાર્ય નિયમ નો ઉપયોગ નથી કરવાનો તમારે નિરીક્ષણ પદ્ધતિ વાપરવાની એટલે કોઈ કેવું વિધેય તમે વિચાર અને એ વિધેયનું વિકલન કરતા તમને આ મળવું જોઈએ કોઈ પણ અચળાંક આવે તો અચળાંકને આપણે કેમ આ બાજુ લઈ લઈએ છીએ એ રીતે અચળાંકને પહેલી બાજુ લઈ અને પછી આ રીતે સંકલનમાં ફેરવવાનું છે એટલે બે દાખલા તમારે જાતે હોમવર્કમાં કરવાના આપણે આગળના એક્ઝામ્પલ નંબર 6 થી સંકલિતો મેળવવાના છે સૂત્રના આધારે મેં તમને જે લાસ્ટ વિડિયોમાં 18 સૂત્રો લખાવ્યા એ સૂત્રો અને સંકલનના કાર્ય નિયમ આધારિત આપણે એક્ઝામ્પલ 6 થી સંકલિતો જોઈએ ચાલો મિત્રો તો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 6 થી 10 પહેલા નીચેના સંકલિતો શોધો આપણે કુલ 6 થી 20 દાખલા જોવાના છે એમાં પહેલા પ્રથમ 6 થી 10 જોઈએ પહેલું આપણે ઇન્ટિગ્રલ આપ્યું છે ઇન્ટિગ્રલ ને આપણે i તરીકે નામ આપીશું એટલે એ લખી આપણે એક્ઝામ્પલ નંબર 6 અહી i ઇક્વલ ટુ આ i એટલે ઇન્ટિગ્રલ એને ગુજરાતીમાં કહેવાય સંકલિત અને સંકલિત આપણે આપ્યું છે 4 ટાઈમ્સ e raised to 3x + 1 dx ચાલો હવે અહીંયા શરૂઆતમાં આપણે સંકલનના કાર્ય નિયમનો ઉપયોગ કરશું તો અહીંયા સરવાળાનું છે એક આ વિધેય વત્તા 1 1 પણ એક વિધેય છે અચળ વિધેય છે તો આનું સંકલિત વત્તા આનું સંકલિત પણ આના સંકલિતમાં જ્યારે આપણે જોઈશું પહેલા વિધેયમાં તો 4 અચળની સાથે ગુણાયેલો છે એટલે અચળને બહાર લઈ લઈશું આ k fx અને gx તો 4 અચળ બહાર લઈએ ઇન્ટિગ્રલ e રેઝ ટુ 3x dx આ dx આ બાજુ થી આવશે પ્લસ ઇન્ટિગ્રલ 1 dx હવે અહીંયા આપણે સૂત્ર એપ્લાય કરીશું 4 આ અચળ એમ નમ રહેશે e raised to x નું વિકલન e raised to x જ થાય e raised to x પણ અહીંયા x નથી 3x છે અને 3x માં x નો જે સહગુણક છે એ આપણે છેદમાં લખશું પ્લસ ઇન્ટિગ્રલ 1 1 નું થાય ax અને પછી આ બંનેનો સંયુક્ત અચળાંક આનો અચળાંક c1 આનો અચળાંક c2 c1 વત્તા c2 ને આપણે નવું નામ c આપીએ તો આ થશે અચળાંક c તો આ એનું સંકલિત આપણને મળ્યું પહેલા દાખલા આ જ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 7 ની ચર્ચા કરીએ એક્ઝામ્પલ નંબર 7 તો અહીં i બરાબર ઇન્ટિગ્રલ x સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ 1 અપોન x સ્ક્વેર dx આટલું છે તો જો અહીંયા તો બે વિધેયનો ગુણાકાર છે પણ શક્ય હોય ગુણાકાર ને છૂટો પાડવાથી જો સરળ થતું હોય તો ગુણાકારને છૂટો પાડી દેવાનો અને આપણે અહીંયા એ જ કરીશું તો જ સરળ થશે એટલે કૌંસ છૂટા પાડીએ x સ્ક્વેર માઇનસ આ x સ્ક્વેર આની સાથે ગુણાશે એટલે 1 dx હવે આ બે વિધેય થયા બંનેના અલગ અલગ સંકલિત આપીએ આપણે તો ઇન્ટિગ્રલ x સ્ક્વેર dx માઇનસ ઇન્ટિગ્રલ 1 dx જો અહીંયા માઇનસ છે ને ત્રીજો નિયમ સંકલનના કાર્ય નિયમ નંબર 3 માઇનસ માટે હવે x સ્ક્વેર એટલે x ની n ઘાત તો જેટલી ઘાત હોય એ ઘાતમાં 1 નો વધારો છેદમાં વધેલી ઘાત એટલે અહીંયા આવશે x ની 3 ઘાત છેદમાં 3 માઇનસ 1 નું x વત્તા અચળાંક c તો આ રીતે એક્ઝામ્પલ નંબર 7 થશે એક્ઝામ્પલ નંબર 8 આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 8 અહીં
I इक्वल टू इंटीग्रल एक्स स्क्वायर प्लस बी एक्स प्लस सी डीएक्स। तो आना बराबर हमें जो अनुसंकलित वत्ता अनुसंकलित वत्ता अनुसंकलित आमा अचर ए बार आमा अचर बी बार आ तो अचर छे એટલે सी बार तो અહીંયા વન બનશે એટલે આને છૂટું પાડીએ તો આ રીતે લખાય ए बार x स्क्वायर dx प्लस b अचर बार x dx प्लस c अचर बार 1 dx એટલે આના બરાબર a x ની ઘાત માં 1 નો વધારો એટલે x ની 3 ઘાત છેદ માં 3 વત્તા b x ની અહીંયા 1 ઘાત છે 1 ઘાત વધારી એટલે x स्क्वायर છેદ માં 2 વધી ગયેલી ઘાત છેદ માં લખવાની વત્તા c અહીંયા x ની 0 ઘાત છે 1 એટલે ખરેખર શું કહેવાય x ની 0 ઘાત 0 ઘાત માં 1 ઘાત ઉમેરી એટલે x એટલે c x છેદ માં 1 વધેલી ઘાત 1 વત્તા અચળાંક આપણે મૂકવાનો એટલે d જો અહીંયા અચળાંક c આપણે મૂક્યો બરાબર છે પણ અહીંયા c ઓલરેડી આવે છે એટલે આપણે c ની મૂકવાનો કઈ જુદું મૂકવાનો અચળ તરીકે તો આ રીતે એનો સંકલિત આપણને મળશે એ જ રીતે એક્ઝામ્પલ નંબર 9 જોઈએ આપણે તો એક જ સ્ટેપ ની અંદર આટલામાં આપણે પૂરો કરી શકીએ આપણે એક્ઝામ્પલ નંબર 9 અહીં i બરાબર શું આપ્યું છે આપણે 2x સ્ક્વેર પ્લસ e રેઝ ટુ x dx સીધું લખીએ 2 બાર x ના વર્ગ નું સંકલન શું થાય x ની 3 ઘાત છેદ માં 3 e રેઝ ટુ x નું તેનું તેજ વત્તા અચળ c અને છેલ્લે એક્ઝામ્પલ નંબર 10 આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 10 અહીં i બરાબર ઇન્ટિગ્રલ સ્ક્વેર રૂટ x માઇનસ 1 અપોન સ્ક્વેર રૂટ x એનો વર્ગ dx જો અહીંયા વર્ગ છે ચાલો તો અહીંયા આગળ આપણે સંકલિત મેળવવા માટે પૂર્ણપદાવલી છૂટી પાડીએ તો ઇક્વલ ટુ પહેલાનો વર્ગ એટલે x માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 વત્તા છેલ્લા પદનો વર્ગ એટલે 1 અપોન x dx અને હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે સંકલન કરીએ જો કૌંસ છૂટા પડવા દરેક વખતે આ રીતે આનું ઇન્ટિગ્રલ વત્તા આનું ઇન્ટિગ્રલ લખવાની જરૂર નથી શરૂઆતના સ્ટેપમાં સમજી ન શકાય ત્યારે બરાબર છે પણ પછી એક વખત આપણા માઇન્ડની અંદર કન્સેપ્ટ ક્લિયર થઈ જાય પછી દરેક વખતે લખવાની જરૂર નથી જો સીધું જ લખો આનું x નું શું બનશે તો કે x સ્ક્વેર ડિવાઇડ બાય 2 એક ઘાતનો વધારો આ એક ઘાત છે એક ઘાતનો વધારો છેદમાં વધેલી ઘાત માઇનસ 2 અચળ બાર 1 નું x પ્લસ 1 અપોન x નું શું થાય log x યાદ કરો આપણે સૂત્ર ગઈકાલે શીખ્યા એમાં log mod x આપને ખબર નથી x વાસ્તવિક છે કે એક ધન સંખ્યા છે બરાબર વાસ્તવિક કહું છું ત્યારે હું ઋણ સંખ્યાનો સમાવેશ કરું છું એટલે x વાસ્તવિક સંખ્યા હોય એટલે આપણે log mod x લખવાનું માત્ર log x નહીં લખવાનું પ્લસ c તો આ રીતે 10મો દાખલો થશે તો ખૂબ જ સહેલા દાખલા છે મિત્રો થોડું કમથું તમારે સૂત્રોની બાબતમાં કાળજી રાખવાની છે અને જ્યારે બી સુરેખ ચલ આવે કોઈ પણ વિધેયનો ચલ સુરેખ ચલ હોય ત્યારે x નો સહગુણક છેદમાં લખવાનો અહીં e રેઝ ટુ 3x તો x નો સહગુણક છેદમાં બરાબર એ રીતે આમાં બીજે ક્યાંય આવતું નથી આ એક જ જગ્યાએ છે સુરેખ ચલ આગળ આપણે નિરીક્ષણ પદ્ધતિમાં sin 2x cos 3x એમાં જોયું તો x નો સહગુણક છે તો x નો કોઈ પણ સહગુણક હોય તો એને સુરેખ ચલ બની જાય અને સુરેખ ચલ બને ત્યારે x નો સહગુણક છેદમાં લખવાનો એનું કારણ શું છે એની ચર્ચા આ દાખલા પછી સૈદ્ધાંતિક બાબતોમાં હું કરીશ ચાલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 11 એક્ઝામ્પલ 11 અહીં i ઇક્વલ ટુ i મતલબ ઇન્ટિગ્રલ ઇન્ટિગ્રલ આપણે આ પૂછ્યા x ક્યુબ પ્લસ 5x સ્ક્વેર માઇનસ 4 ડિવાઇડ બાય x સ્ક્વેર dx જો અહીંયા આપણે અંશમાં એક બહુપદી છે છેદમાં પણ એક બહુપદી છે છેદમાં બહુપદી છે એ 2 ઘાત વાળી છે અંશમાં બહુપદી છે 3 ઘાત વાળી છે આપણે અહીંયા ભાગાકારનો નિયમ નથી વાપરવાનો આપણે અહીં શું કરવાનું છે છેદ બહુપદીને દરેકના છેદમાં મૂકી દઈએ અને સરળતમ સ્વરૂપ આપીએ તો x² આની નીચે આવે એટલે આ થશે x x² કટ થશે પ્લસ x² આની નીચે આવશે તો ત્યાં વધશે 5 માઇનસ 4 x² નીચે આવજે અને આપણે ઉપર લખીએ તો x ની માઇનસ 2 ઘાત આ રીતે લખાશે આ રીતે લખ્યા પછી સ્ટેપ બાય સ્ટેપ સંકલન કરવાનું પહેલાનું સંકલન વત્તા બીજાનું સંકલન વત્તા ત્રીજાનું સંકલન તો પહેલાનું સંકલન કરીએ તો સંકલિત આપણે મળે x² ડિવાઇડ બાય 2 કારણ કે એક ઘાત છે એક ઘાતનો વધારો છેદમાં વધેલી ઘાત વત્તા 5 અચળ બાર તો 1 નું સંકલન x
માઇનસ ચાર એક્સ ની બે ઘાત માઇનસ બે ઘાત છે એટલે એક ઘાત નો વધારો કરીએ તો એક્સ ની માઇનસ બે ઘાત વત્તા એક ઘાત એટલે માઇનસ એક ઘાત છેદ માં માઇનસ એક ઘાત વત્તા સી. આ માઇનસ એક ને આ બાજુ લઈ ગઈ આપણે તો એક્સ સ્ક્વેર બાય ટુ પ્લસ ફાઈવ એક્સ પ્લસ ફોર બાય એક્સ એક્સ ની માઇનસ એક ઘાત ની નીચે લખવી તો લખી શકાય પ્લસ સી. તો આ રીતે આપણને અગિયારમાં દાખલાનું સંકલિત મળે. સેમ વે બારમો દાખલો આપણે જોઈએ આના જેવો જ છે. ઇન્ટિગ્રલ અહીં I equal to ઇન્ટિગ્રલ x ક્યુબ પ્લસ 3x પ્લસ 4 ડિવાઇડ બાય સ્ક્વેર રૂટ x dx. તો અહીંયા આપણે જોઈએ x ની એક દૂતીયાંશ ઘાત છે, સ્ક્વેર રૂટ એટલે x ની એક દૂતીયાંશ ઘાત. આ x ની એક દૂતીયાંશ ઘાત ને આની નીચે લઈએ, આની નીચે લઈએ, આની નીચે લઈએ. તો આની નીચે લઈએ તો ત્રણ માંથી એક દૂતીયાંશ ઘાત ઓછી થાય, થ્રી માઇનસ એક દૂતીયાંશ, તો ત્રણ દુ છ માંથી એક ગઈ એટલે ફાઈવ બાય ટુ થાય. બરાબર, ન સમજ પડે તો રફ કામ કરવાનું. થ્રી માઇનસ એક દૂતીયાંશ ઘાત, આ એક દૂતીયાંશ ઘાત આમાં ઉપર જાય એટલે અંશમાં એટલે માઇનસ થાય, ત્રણ દુ છ, છ માંથી એક જાય એટલે પાંચ, પાંચ દૂતીયાંશ ઘાત પ્લસ થ્રી એક્સ, એક્સ ની એક ઘાત માઇનસ એક દૂતીયાંશ ઘાત એટલે એક દૂતીયાંશ ઘાત પ્લસ ફોર એક્સ ની માઇનસ એક દૂતીયાંશ ઘાત. અને આને બે ને બ્રેકેટ રાખવાનો સંકલિત છે. આગળ અહીંયા જો તમે આ બ્રેકેટ નહીં રાખો તો ગડબડ થશે. આટલું આમ રાખશો તો સંકલન આનું છે ને પછી અહીંયા dx છે કઈ સમજ નહીં પડે. એટલે જે વિધેય જે છે આપણું સંકલ્ય ઇન્ટિગ્રલ fx dx માં fx ને શું કહેવાય? સંકલ્ય કહેવાય, સંકલ્ય. અને આ જે સંકલ્ય છે એ સંકલ્યમાં સરવાળો કે બાદબાકી આવતું હોય ત્યારે હંમેશા બ્રેકેટ ફરજિયાત રાખવાનું. હવે આપણે આનું સંકલિત લઈએ, પછી આનું લઈએ, પછી આનું લઈએ, અથવા તો સીધે સીધું જ કરીએ. બરાબર, તો આના ઘાતનો વધારો, આની ઉપર એક ઘાતનો વધારો, ફાઈવ બાય ટુ પ્લસ વન એટલે બે એકા બે ને પાંચ સાત, સાત દૂતીયાંશ છેદમાં સાત દૂતીયાંશ. જો તમારે સાત દૂતીયાંશ ન લખવું હોય ને એનો વ્યસ્ત સીધો સહગુણક તરીકે લખવું હોય ટુ બાય સેવન તો પણ સીધું લખાય પ્લસ થ્રી એક્સ, આની ઉપર એક ઘાતનો વધારો એટલે ત્રણ દૂતીયાંશ ઘાત છેદમાં ત્રણ દૂતીયાંશ ઘાત પ્લસ ફોર, આની ઉપર એક ઘાતનો વધારો એટલે માઇનસ વન અપોન ટુ પ્લસ વન એટલે વન અપોન ટુ છેદમાં વન અપોન ટુ પ્લસ અચળાંક સી. હવે થોડાક લસા લઈ લઈએ આપણે તો બે ઉપર જાય બે છેદમાં સાત એક્સ ની સાત દૂતીયાંશ ઘાત, ત્રણે ત્રણ કેન્સલ થઈ જાય એટલે બે એક્સ ની ત્રણ દૂતીયાંશ ઘાત વત્તા છેદનો છેદ ઉપર એટલે આઠ એક્સ ની એક દૂતીયાંશ ઘાત વત્તા સી. આ એક્સ ની એક દૂતીયાંશ ઘાત ને રૂટ એક્સ તરીકે લખવું હોય તો પણ લખાય. તો આ રીતે એક્ઝામ્પલ નંબર 12 થયો. અને આ જ પ્રમાણે આપણે આગળના દાખલાઓ જોઈએ. ચાલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 13. અહીં I બરાબર ઇન્ટિગ્રલ x ક્યુબ માઇનસ x સ્ક્વેર પ્લસ x માઇનસ 1 ડિવાઇડ બાય x માઇનસ 1 dx. જો આ પ્રશ્નમાં અને આ પ્રશ્નમાં શું ફરક છે બંનેનો ધ્યાનથી તમે નિરીક્ષણ કરો. આ પ્રશ્નમાં છેદમાં x માઇનસ 1 છે એટલે x માઇનસ 1 તમે આની નીચે આની નીચે આની નીચે આની નીચે એમ નહીં મૂકી શકો. બરાબર, અહીંયા આપણે શું કરશું આ બે માંથી x² કોમન કાઢી લઈએ અને આના અવયવો પાડી દીધા. આ બે માંથી x² કોમન કાઢ્યું તો અહીંયા શું વધે x માઇનસ 1 પ્લસ આમાંથી એક કોમન કાઢ્યું એટલે x માઇનસ 1 છેદમાં x માઇનસ 1 dx. હવે બે માંથી x માઇનસ 1 કોમન કાઢી લઉં એટલે x માઇનસ 1 અહીંયા શું વધ્યું x સ્ક્વેર પ્લસ 1 છેદમાં x માઇનસ 1 dx. અને હવે x માઇનસ 1 ને આપણે કેન્સલ કરીએ તો x સ્ક્વેર પ્લસ 1 dx. અને જો x બરાબર 1 નથી, પ્રશ્નની અંદર અહીંયા આપણને આપેલું છે, જો x બરાબર 1 હોય તો પ્રશ્નની વ્યાખ્યાયિત ન બને એટલે અહીંયા x બરાબર 1 છે નહીં આ આપણે શરત આપેલી છે, નહીં તો આ ફેક્ટર જ કટ ન થાય. બરાબર, આટલું ખાસ ધ્યાનમાં રાખો. હવે આનું સંકલન ને આનું સંકલન લઈએ તો એક્સ સ્ક્વેર નું સંકલિત આપણને શું મળશે એક્સ ક્યુબ ડિવાઇડ બાય થ્રી, એક ઘાત નો વધારો છેદમાં વધેલી ઘાત વત્તા એક નું એક્સ વત્તા સી. તો આ રીતે આપણને 13મો દાખલો થશે. 14મા દાખલામાં કૌંસ છૂટા પાડીશું તો એક્ઝામ્પલ નંબર 14 શું બનશે? અહીં I ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 1 માઇનસ x સ્ક્વેર રૂટ x dx, આવું આપણને આપ્યું છે, રાઈટ? કૌંસ છૂટા પાડીએ એટલે આ શું બનશે? રૂટ x માઇનસ x ઇન્ટુ રૂટ x,
एक्स इंटू रूट एक्स ब्रेकेट खास करवाना ध्यान रखवानु आने आपने घातांक स्वरूपे लखीए तो एक्स नी एक दुत्यांश घात माइनस एक्स नी आ एक घात ने अर्धी घात एटले त्रण दुत्यांश घात डी एक्स बराबर अने हवे आनु संकलन करीए एक घात नो वधारो छेद मां वधी लीधा तो एक दुत्यांश नी उपर एक घात वधारो एटले त्रण दुत्यांश घात छेद मां त्रण दुत्यांश ने बे तृतीयांश तरीके लखी शको कारण के छेद नो छेद उपर ने एज रीते माइनस अहींया एक्स नी आमां एक घात वधारो एटले त्रण दुत्यांश वत्ता एक घात एटले बे एका बे ने त्रण पांच पांच दुत्यांश घात छेद मां पांच दुत्यांश ने बे छेद मां पांच आ रीते पण सीधू लखी शकू अने वत्ता अचळांक सी लखवानुं भूलाय नहीं आटले खास काळजी राखवानी अने आ प्रमाणे रूट एक्स पंदर मां दाखला रूट एक्स थी काउंस छूटा पाड़ो एटले आने मल्टीप्लाय थशे तो बे घात अने अर्धी घात एटले केटली थशे बे वत्ता एक दुत्यांश एटले अहींया घात आवशे पांच दुत्यांश पछी आ आनी साथे गुणाय तो अहींया एक घात ने अर्धी घात એટલે ત્રણ દુત્યાંશ ઘાત અને ત્રણ પછી x ની એક દુત્યાંશ ઘાત અને પછી સ્ટેપ બાય સ્ટેપ તમે સંકલન કરશો ત્યારે ત્રણ અચળ બહાર લઈ લેવાના અહીંથી બે અચળ બહાર લઈ લેવાના અહીંથી ત્રણ અચળ બહાર લઈ લેવાના અને પછી ક્રમશ કરવાનું આ એક દાખલો તમારે હોમવર્કમાં કરવાનો એચ ડબલ્યુ આ દાખલો ઓકે તો આ રીતે આપણે 11 થી 15 દાખલા જોયા ચાલો મિત્રો આપણે આગળ દાખલા જોઈએ એક્ઝામ્પલ નંબર 16 થી 20 છેલ્લા પાંચ દાખલા આ એક્સરસાઇઝના તો એક્ઝામ્પલ નંબર एक्साम्पल नंबर 16 अही i बराबर 2x माइनस 3 cos x प्लस e रेज टू x dx ओके तो आना बराबर चलो यहां अनुसंकलित करिए એટલે 2 अचर बार x નું શું બનશે તો કે એક ઘાત છે અહીંયા તો એક ઘાત નો વધારો એટલે x સ્ક્વેર બાય 2 માઈનસ 3 अचर cos x નું સંકલન શું બનશે sin x જેવી રીતે sin નું cos થાય એવી રીતે cos નું sin થાય વિકલન કરીએ sin નું સંકલન માઈનસ cos x થાય આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે સાસુમાં sin નું સંકલન માઈનસમાં આવે સામાન્ય રીતે વિકલન કરો ત્યારે જે વિધેય c થી શરૂ થાય એમાં માઈનસ આવે એટલે કે cos નું વિકલન માઈનસ sin x cot નું વિકલન માઈનસ cos x સ્ક્વેર x cosec x નું વિકલન માઈનસ cosec x ઇન્ટુ cot x પણ જ્યારે સંકલન કરો છો ત્યારે sin ના સંકલનમાં માઈનસ આવે છે cos નું સંકલનમાં ધન આવે છે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે ભૂલ ન થાય અને e રેઝ ટુ x નું તો એનું એ થશે વત્તા c તો આ રીતે બસ એક જ સ્ટેપ ની અંદર દાખલો થાય 2 ને 2 કેન્સલ થાય એક સ્ટેપ નીચે લખું તો લખી શકાય x સ્ક્વેર માઈનસ 3 sin x પ્લસ e રેઝ ટુ x પ્લસ c एग्जाम्पल नंबर 17 सेम आना जेवो ज छे अहीं आगळ सेम ऊपरना जेवो ज छे अहीं i इक्वल टू शुं बनशे तो के पहला तो आपणे i पूछे ज रहेशे 2x स्क्वेर माइनस 3 sin x प्लस 5 रूट एक्स એટલે x ની એક દુત્યાંશ ઘાત લખી શકાય આના બરાબર 2 અચળ બાર x સ્ક્વેર માં એક ઘાતનો વધારો છેદમાં વધેલી ઘાત माइनस थ्री साइन नु संकलन सासु मा साइन नु संकलन माइनस मा એટલે માઈનસ ઈ અને આ માઈનસ બે ભેગા થઈને થયા પ્લસ cos x પ્લસ 5 x ની અડધી ઘાત છે એક ઘાત ઉમેરો એટલે ત્રણ દુત્યાંશ ઘાત છેદમાં ત્રણ દુત્યાંશ ઘાત વત્તા c થોડું સાદરૂપ આપણે વ્યવસ્થિત આપીએ 2/3 x³ પ્લસ 3 cos x પ્લસ છેદનો છેદ ઉપર એટલે 10 તૃતીયાંશ x ની 3 દુત્યાંશ ઘાત વત્તા c તો આ રીતે 17મો દાખલો થયો 18મો દાખલો ખૂબ મજાનો છે જો થોડુંક હવે અહીંયા આગળ ત્રિકોણમિતિ વિધેયોમાં જઈએ છીએ અહીંથી અહીંયા cos આવ્યું અહીંયા sin આવ્યું હવે આમાં જુઓ બધું ત્રિકોણમિતિ વિધેય છે અહીંયા ગુણાકાર ના શકી દે છે અહીંયા થોડુંક ટીકી છે થોડુંક વિચારવું પડશે આપણે જે સૂત્રો જાણીએ છીએ 18 સૂત્રો એ 18 સૂત્રોનો ઉપયોગ આમાં ક્યાંક ને ક્યાંક જોવા મળશે બરાબર છે તો અહીં I equal to integral sec x into bracket sec x plus tan x dx આટલું આપણને આપ્યું છે આપણે શું કરશું કૌંસ છૂટા પાડી દઈએ તો કૌંસ છૂટા પાડીએ તો શું બનશે sec આની સાથે ગુણાય એટલે sec square x plus sec x into tan x અને bracket complete bracket ની બહાર dx હવે જો આનું સંકલન વત્તા આનું સંકલન કૌંસ છૂટા પાડવાની જરૂર નથી સીધું જ લખવાનું
પહેલા પદ નું સંકલન શું બનશે sec square x કોનું વિકલન છે sec square x tan x નું એટલે sec square x નું સંકલિત થયું tan x plus sec x into tan x કોનું વિકલન છે sec x નું તો sec x નો વિકલિત sec x into tan x તો sec x into tan x નો સંકલિત થાય sec x plus c અચળ c તો મૂકવાનો બરાબર અને આ જ રીતે 19 અને 20 આ બંને દાખલાની અંદર થોડું આવું વિચારવાનું છે બરાબર કઈ રીતે ગણવા જોઈએ ચાલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 19 એક્ઝામ્પલ 19 અહીં i બરાબર ઇન્ટિગ્રલ શું આપ્યું છે તો કે sec square x છેદ માં cos x square x જો અહીંયા ભાગાકાર છે sec square x નું આપણે ખબર છે tan x cos x square x નું ખબર છે minus cot x પણ બે નો ભાગાકાર હોય તો કઈ અંશ નું સંકલન છેદ માં છેદ નું સંકલન એવો કોઈ નિયમ નથી એટલે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે નિયમો આપણે જાણીએ છીએ એનો જ ઉપયોગ કરવાનો છે અંશ નું સંકલન છેદ માં છેદ નું સંકલન એવો કોઈ નિયમ નથી વિકલન માં એવો નિયમ નથી કે અંશ નું વિકલન છેદ માં છેદ નું વિકલન વિકલન ની અંદર એ છે છેદ થી શરૂ કરી છેદ માં પૂરું છેદ માં છેદ નો વર્ગ ભાગાકાર આવી જાય તો અહીંયા ભાગાકાર ની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું છે તો અહીંયા આપણે શું કરશું આને સાઈન કોસ માં ફેરવી દઈએ તો sec square ને cos માં ફેરવું તો 1 / cos square થાય અને cos x square નું 1 / sin square નો છેદ નો છેદ ઉપર જાય એટલે આ બનશે છેદ ઉપર sin square x અને આ છેદ માં આવશે cos square x dx આવું થશે અને હવે sin square x છેદ માં cos square x ને શું બનશે tan square x થશે આ શું થયું sin square ભાગ્યા cos square એટલે tan square x હવે tan square x નું આપણે નથી આવડતું પણ એનું એક નિત્યસમ આપણને ખબર છે tan square x નું નિત્યસમ કયું છે તો કે sec square x minus 1 tan square x ને આ રીતે લખાય 1 plus tan square x બરાબર sec square x તો sec square x minus 1 બરાબર tan square x અને હવે આનું સંકલન આપણે ખબર છે 1 નું તો ખબર છે x થાય એટલે આમ થશે sec square x નું tan x minus x plus c sec square x નું સંકલિત tan x 1 નું x વચ્ચે minus m નું plus અચળાંક c તો આ રીતે થોડું ટ્રીકી છે જેમ જેમ આગળ જઈશું તેમ તેમ વિચારવું પડશે બધું જ મિકેનિકલ નથી કે સૂત્ર સીધું જ દેખાય મૂકી દેવાનું છે ક્યાંક ગોઠવણી કરવી પડશે કે સૂત્ર કેવી રીતે બનશે ઓકે સેમ વે અહીંયા આગળ આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 20 ની અંદર અહીંયા પણ થોડું ટ્રીકી કામકાજ કરવાનું છે એક્ઝામ્પલ નંબર 20 અહીં i બરાબર ઇન્ટિગ્રલ 2 - 3 sin x છેદમાં cos square x છે dx બરાબર આવું આવ્યું છે હવે આપણે અહીંયા શું કરશું તો જો cos square x ને 2 ની નીચે લઈ જાઓ અને ઉપર જવા દો એટલે 2 sec square x થાય 2 અચળ બાય નીકળી જાય sec square x નું tan x આપણને ખબર છે અને અહીંયા sin x છેદ માં cos square x છે એમાં sin છેદ માં cos એટલે tan અને 1 / cos એટલે sec એટલે sec into tan બનશે એટલે આ શું બનશે 2 sec square x cos square x 2 ની નીચે લીધા 2 છેદ માં cos square x આમ ઉપર લીધા એટલે 2 sec square x minus 3 હવે cos square x આની નીચે આવ્યા એટલે cos square ને બે છૂટા પાડો cos x into cos x તો sin x છેદ માં cos x એટલે tan x અને 1 / cos x એટલે sec x એટલે એને લખો sec x into tan x આ રીતે સૂત્ર બનાવો બ્રેકેટ ની અંદર મૂકો ખાસ બ્રેકેટ કાળજી રાખવાની હવે આમાં જોઈએ તો 2 અચળ બહાર નીકળે sec square x નું બને tan x માઇનસ 3 અચળ બહાર નીકળે sec x into tan x નું બનશે sec x અને વત્તા અચળાંક c તો આ રીતે આપણે આ 19 અને 20 દાખલા બંને થશે તો જેમ જેમ મિત્રો આપણે આગળ જઈશું તેમ તેમ વિચારવાનું વધશે એટલે સૂત્રો બરાબર યાદ રાખશું તો પ્રશ્નને જોઈને સૂત્ર કેવી રીતે બનાવવું સૂત્ર કેવી રીતે કિંમતો મૂકવી એ ખ્યાલ આવશે અને આ સાથે આ સ્વાધ્યાય 7.1 અહીંયા પૂરું થાય છે અપેક્ષા રાખું છું મિત્રો કે આ બધા દાખલાઓ 20 20 દાખલાઓ તમને બરાબર સમજાયા હશે 21 અને 22 માં બંને દાખલા એમસીક્યુ ના છે ટેક્સ્ટબુક ના બિલકુલ સરળ છે આપણે જે કહ્યું એના જેવા જ છે એમાંથી જ જવાબ મેળવવાનો છે એ તમારા માટે હોમવર્ક માં છોડું છું અને અંતમાં જો આ ચર્ચા તમને ગમી હોય મજા આવી હોય તો વિડિયો ચોક્કસ લાઈક કરજો તમારા સાથી મિત્રોને શેર કરજો સબસ્ક્રાઇબ કરાવજો અને જો તમે આ ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઇબ અચૂક કરજો અને સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે બેલ આઇકન અચૂક દબાવજો જેથી કરીને જ્યારે બી નવો વિડિયો અપલોડ થાય તરત જ તેનું નોટિફિકેશન તમને મળે અને નોટિફિકેશન બાદ વિડિયો સમયસર જોઈ અભ્યાસક્રમ આવેતા મુજબ ચલાવી શકાય બસ આટલી જ અપેક્ષા છે મિત્રો તમારી પાસે
કે નિયમિત રીતે અપલોડ થતા વિડીયો તમે નિયમિત રીતે ભણો અને અભ્યાસક્રમને રાબેતા મુજબ ચલાવો. તો બસ આટલું જ. અંતમાં ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.